માં પહેલા આપેલું છે વંદના, બરોબર? તેનો આજે આપણે અભ્યાસ કરીશું. હવે વંદના ચાલુ કરીએ એ પહેલા આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ. સુર ભારતી એટલે કે વાણીની દેવી, ત એટલે તારા, ઓ પુષ્મદ એટલે કે તું, પ્રણ મમ એટલે કે અમને પ્રાણ પ્રણામ, અમે પ્રણામ કરીએ છીએ, શરણમ એટલે કે તારે શરણે, ગચ્છામ એટલે જઈએ છીએ, ત્રિભુવન ધન્યા એટલે કે ત્રણેય ભુવનો અથવા તો સ્વર્ગનો જે જ્યાં ભગવાન ત્રણેય ભગવાન વાસ કરતા હોય એ. પછી છે નવરસ મધુરા એટલે કે નવ રસોને કારણે મધુર. પછી છે મુખરા કવિતા એટલે કે વાચાળ અથવા તો બોલતી કવિતા. પછી છે વાગીશ્વરી એટલે કે વાણીની દેવી, આસીના એટલે કે બેઠેલી છે. પછી કુંડ એટલે કે મોગરાનું ફૂલ. પછી મતિ એટલે બુદ્ધિ, આસ્થામાં એટલે કે થાવ, અને શશી ધવલા એટલે ચંદ્ર જેવી સફેદ. ચાલો આપણે હવે આગળ જોઈએ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 1 ઉપર શું આપ્યું છે. જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણામ મહ એટલે કે હે ભગવતી મા સરસ્વતી, જે વાણીની દેવી છે તારો જય હો, તવ ચરણો પ્રણામ એટલે કે અમે તારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ. એટલે કે સરસ્વતી માં છે એ વાણીની દેવી છે, વિદ્યાની દેવી છે, બરોબર? તો એ સરસ્વતી માને કહે છે કે હે ભગવતી માં સરસ્વતી, તું વાણીની દેવી છે અને અમે તને પ્રણામ કરીએ છીએ. નાદ બ્રહ્મા મહિ જય વાગીશ્વરી શરણમ તે ગચ્છા મહ એટલે કે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી. નાદ એટલે કે વગાડવા માટે જે વાણી જે માતાજી પોતાની હારે રાખે છે એ, એટલે કે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી તારો જય હો, અમે તારે શરણે જઈએ છીએ, બરોબર? હવે બીજો શ્લોક, તોમસી શરણ્યા ત્રિભુવન ધન્યા સુરમુનિ વંદંતિ ચરણા, નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરા ભરણા. એટલે કે હે દેવી માસ, તું સર્વ શરણ આપનારી છો એટલે કે તું બધાને શરણ આપે છે, બરોબર? એ નહીં ચરણમાં માલે છે, તું બધાને શરણ આપનારી છો. ત્રણેય ભૂમિમાં ધન્ય દેવો અને ઋષિ મુનિઓ એટલે કે ત્રણેય જ્યાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય ભુવનમાં જે તારો દેવો છે એ ઋષિઓ છે એ તને ધન્ય છે, જેવા ચરણોમાં વંદન કરે છે એટલે કે ત્રણેય દેવોના ઋષિ મુનિઓ તને ધન્ય એટલે કે તને વંદન કરે છે. એવી નવ રસોને કારણે, નવ રસોને કારણે એટલે કે જે નવ રસ હોય ને તેના કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિત ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણો વાળી એટલે કે નવ જાતના જે સુર છે એ જે તું આભૂષણ પહેરે છે અને જે સુંદર કવિતા તું ગાશો એવી માં સરસ્વતી અમે તને પ્રણામ એટલે કે નમન કરીએ છીએ. હવે આપણે જોઈએ ચોથો શ્લોક શું છે, તો કે આસીના ભવ માનવ સહંસ કુંદ તુહી શશી ધવલે. આસીના ભવ માનવંસ એટલે કે મનરૂપી હંસવાળા. શું થાય? મનરૂપી હંસવાળા કુંદ તુહી શશી ધવલે એટલે કે મોગરાનું ફૂલ અને ચંદ્ર જેવા શ્વેતવાળા. એટલે કે શું કહેવા માગે છે કે મોગરાના ફૂલ, હિમ અને ચંદ્ર જેવા શ્વેત એટલે કે સફેદ રંગવાળા દેવી માં મનરૂપી હંસ ઉપર બિરાજમાન છે એટલે કે એના મનરૂપી જે હંસ છે તેની ઉપર માં તમે બિરાજમાન છો. હરિ જડતા કરું બોધ વિકાસમ સ્થિત પવજ તનુ વિમલે એટલે કે તે શ્વેત કમળ જેવા જે નિર્માણ શરીરવાળા એટલે કે એકદમ સફેદ એવા જે શરીરના નિર્માણવાળા દેવી મારા તમને આજ્ઞા એટલે કે જે માતાજીને આજ્ઞા કરે છે તેવા દેવી હરિલે અને બુદ્ધિનો વિકાસ કર. હે તેવા શ્વેત રંગવાળા માતાજી મને તમારે ચરણે તમે હરી લ્યો અને મારા બુદ્ધિનો વિકાસ કરો એટલે કે આવી રીતે માતાજીને વંદના કરવામાં આવે છે. હવે જોઈએ ચોથો શ્લોક,
શું છે તો કે લલિત કલા કલામય જ્ઞાન વિભામય વીણા પુષ્પક ધારિણી મસ્તિષ્ઠા નો તવ તદ કમલે યતિ કુંઠા વિષણ હારિણી એટલે કે હે મનોહર કલાઓ વાણી એટલે કે લલિત કલા એટલે કે મનોહર કલાઓ વાણી જ્ઞાનની શોભા વાળી જ્ઞાન એટલે બુદ્ધિ જે માતાજીને આપે છે એ શોભા વાળી વીણા અને પુસ્તક ધારણ કરનારી જે માતાજી પોતાની હારે જે વગાડવાનું જે આપેલું છે એટલે કે તે વીણા કહેવાય છે એટલે કે વીણા અને પુસ્તકને ધારણ કરનારી મન બુદ્ધિના વિષે હરનારી મંદ બુદ્ધિ ઓછી બુદ્ધિઓના વિષને હરનારી તારા શરણ કમળમાં અમારી બુદ્ધિ રહે એટલે કે તારા ચરણ કમળમાં એટલે કે તારા ચરણોમાં અમારી બુદ્ધિ રહે આવી રીતે મા સરસ્વતી માતાને આપણે વંદના કરીએ છીએ કે હે સરસ્વતી મા અમે કોઈ પણ કામ ચાલુ કરીએ અહીંયા સરસ્વતી માના આખા લેખ આપેલો છે કે મા અમે તારા ચરણે કઈ રીતે રહે છે તે માતાજી શું ધારણ